अपना कार्यक्रम ने अपने आगळ वधारीए तो हूँ नानुभाई ने विनंती करीश कि अपना बे कारोबारी सभ्यों एमनु सन्मान करशे ट्रॉफी द्वारा। पटेल कुंतल कुमार नरोत्तम भाई कोटावर अने पटेल गोविंद भाई अंबाराम भाई अखार जाओ त्यांथी खूब झड़पथी स्टेज पर आवशे। Excuse me, sir. તાળીઓથી આપણે આપણા કારોબારી સભ્યોને વધાવીશું। આભાર અશ્વિનભાઈ। આપણા ઉપપ્રમુખ શ્રી જયંતિભાઈને વિનંતી કરું। ₹98.40 પટેલ આરાધ્ય હિરેન કુમાર રમેશભાઈ 97.25% આધાર। તાળીઓ આપણે ચાલુ રાખીશું। ધોરણ બે અંગ્રેજી માધ્યમ પટેલ જ્યાં શૈલેષ કુમાર કાંતેલાલ 97.40% ગણી। પટેલ વિહાર રિંકેનભાઈ ચતુરદાસ 94.83% સર્વા। પટેલ જીયાની રોહિત કુમાર નાનજીભાઈ A+ સાગોડિયા। ગુજરાતી માધ્યમ પટેલ હેતાત પ્રવીણભાઈ બબલદાસ 98.50% કુળગે। પટેલ તનવી રાકેશભાઈ કરશનભાઈ 95.29% સરસાવ। પટેલ ત્રિષા હિરેનભાઈ મંગળદાસ 94.88% કુળગે। ધોરણ 3 અંગ્રેજી માધ્યમ પટેલ જાનવી સંજય કુમાર શંકરલાલ 98% સબોસા 97.19% ઇઠો। પટેલ વંશ મહેશ કુમાર રમણભાઈ 95.43% કલ્યાણ। ધોરણ 4 ગુજરાતી માધ્યમ પટેલ શ્રી ભાવેશભાઈ હીરાભાઈ 97.33% કેસણી। પટેલ હર્ષ શૈલેષભાઈ મોહનલાલ 94.55%। ધોરણ 4 અંગ્રેજી માધ્યમ પટેલ પરિધિ રાહુલ કુમાર મનહરભાઈ 97.95% ગણી। પટેલ દક્ષ હરેશભાઈ ખોડીદાસ 91.80% કુળગે। કેટલાક બાળકો આવશે સ્ટેજની નજીક બેટા।
અત્યારે આપણે ઇનામો ધોરણ 21 સ્ટાર્ટ કરેલા છે ટોટલી બાલ ભવનના પ્રોત્સાહિત કરશે ધોરણ પાંચ ગુજરાતી માધ્યમ પટેલ ત્રિશી કૌશિક કુમાર પ્રેમજીભાઈ 98.42 ટકા પાલક પટેલ દિવ્ય અમિતભાઈ ચતુરદાસ 97.50 ટકા અઘા પટેલ હંસ મહેન્દ્રભાઈ બબલદાસ 97.34 ટકા ફિચા બાળકોને ઝડપથી મોકલશો ધોરણ 6 ના બાળકો 8 ના બાળકો પહોંચી જશે ખોદ ખોદ આભાર રામજીભાઈ પેલ વેદાંત ધીરજભાઈ ભગવાનદાસ ગ્રેડ એ સઠિયાળા ધોરણ 6 અંગ્રેજી માધ્યમ પટેલ દેવાનસિંહ રાજેન્દ્રભાઈ બાબુલાલ 91.88 ટકા કુળગે પટેલ વાવ સમાજના આપણા જ બાળકોનો ઇનામ વિતરણ કાર્યક્રમ હોય અને સમાજનો 0.29 ટકા સંખારી પટેલ જીયેત પ્રકાશભાઈ ડાયાભાઈ એ ટુ ગ્રેડ સરસા સુનિલ કુમાર બબલભાઈ 90.24 ટકા જેતલવાસણ પટેલ ખ્યાતિ જયેશભાઈ વીરાભાઈ 90.20 ટકા અડિયા અને હવે નવ દસમા બાળકોને ઇનામ આપી અને પ્રોત્સાહિત કરશે નરેન્દ્રભાઈ રણુજવાળા ધોરણ 9 અને 10ના બાળકો ફટાફટ ઝડપથી સ્ટેજની ડાબી બાજુ ગુજરાતી માધ્યમ પટેલ મન જિગ્નેશભાઈ પિતાંબરદાસ પટેલ ચેલ્સી બિપિનભાઈ કાનજીભાઈ 86.67 ટકા જેતલવાસણ પટેલ કાવ્યા નીતિનભાઈ રમણલાલ 85 ટકા કલ્યાણ ધોરણ 10 અંગ્રેજી માધ્યમ પટેલ બ્રિંદા ભરતભાઈ વીરાભાઈ 95 ટકા સાતોસણા પટેલ ભવ્ય અલ્કેશભાઈ ડાયાભાઈ 82.17 ટકા સાગોડિયા પટેલ વીર સંજયભાઈ હરગોવનદાસ 77.17 ટકા મહેમાદપુર
પ્લીઝ ઠંડી કોઈને લાગતી નથી, ખોટી વાત છે, અંદર આવો બધા, ખોટા બહાના નહીં કરવાના. અહીંયા કા ઠંડી લાગે છે? બધા એમ જ બેઠેલા છે સ્વેટર વગર. પાછળ બહાર જે ઉભેલી છે બહેનો અને ભાઈઓ, પ્લીઝ અંદર હોલમાં પાછા આવો. તાળીઓ થી વધાવીશું. પટેલ માનવ મહેન્દ્રભાઈ ચતુરદાસ 71.43%, કેસણી. ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ સાયન્સ અંગ્રેજી માધ્યમ. પટેલ ગૌરવ હર્ષદભાઈ મફતલાલ 94.30%, રૂવાવી. પટેલ યશ આશીષભાઈ વસંતલાલ 92.80%, વાલમ. ધોરણ 12 ના બાળકો જરા સ્ટેજ પાસે ઊભા રહેશે. ખૂબ ઘેર. પટેલ ગિલ્સ પરેશભાઈ કાંતેલાલ 73.40%, ઇસ્લામપુર. પટેલ સમય અમૃતલાલ નરોત્તમભાઈ 71%, સંખારી. પટેલ સોહમ વિક્રમભાઈ વિઠ્ઠલદાસ 63.60%, રૂવાવી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સાયન્સ અંગ્રેજી માધ્યમ. પટેલ ધ્યેય સંજયભાઈ ત્રિભુવનદાસ 98.20%, કિંબુઆ. પટેલ ધ્યેય સંજયભાઈ ત્રિભુવનદાસ 98.20%, કિંબુઆ. વંદે. કેટલા વોટર પાર્કમાં જવાની ઉતાવળ છે, પણ જ્યાં સુધી આ પ્રોગ્રામ નહીં પતે ત્યાં સુધી આપણા 42 સમાજના 42મા સ્નેહ મિલન ઉપસ્થિત, જેઓ આપણી વચ્ચેથી રજા લઈને ગયા છે, આ મહાનુભાવો પાટણના ધારાસભ્ય કિરીટભાઈ, પૂર્વ શિક્ષણ મંત્રી નાનુભાઈ, આપણી વચ્ચે ઉત્તર ગુજરાત પાંચગામ સમાજના પ્રમુખ એવા મુકેશભાઈ, આજના દાતા નરેન્દ્રભાઈ રણુજ, ડૉક્ટર જય, જેઓ ઇમરજન્સી કોલને લીધે નીકળી ગયા છે, મારા સાથી ઉપપ્રમુખ જયંતિભાઈ, નીતિનભાઈ મંત્રી, સહમંત્રી નાનજીભાઈ, ખજાનચી મનીષભાઈ, મહિલા પાંખના આપણા અધ્યક્ષ એવા નૈનાબેન, મંત્રીશ્રી, ખજાનચીશ્રી અને એમની ટીમ અને ઉપસ્થિત સૌ, મોટી સંખ્યામાં જેઓ ઘણા સમયથી બેસી રહ્યા છે એવા અભિનંદનને પાત્ર આપણા સમાજના સૌ મહિલા અને 50% હાજરીવાળા ભાઈઓ, એટલે બહેનો 100% આપવું જોઈએ. નાનું ભાઈએ કીધું એ વાત સાચી હતી, બરોબર ને? કારણ કે મને નૈનાબેને ફરિયાદ કરીને હું જાહેરમાં કહું છું, સૂર્યકાંતભાઈ ખોટું ના લગાડતા,
નૈનાબેન એક પ્રશ્ન મને હમણાં થોડા દિવસ પહેલા કર્યો, માર્કશીટનો મેસેજ કે તમે ઘરે ભાઈઓ મોકલો છો તે મને કહેવાનું ભૂલી ગયા, તમે માર્કશીટ આપવાનું ભૂલી ગયા, એના કરતા તમને બહેનો મોકલો તમે યાદ કરીને પહોંચાડી દઈએ, એટલે હવે પછી આ બધા મેસેજ મહિલા ઉપર પણ જશે તો મને લાગે છે માર્કશીટોમાં આવવામાં એમાં મોડું નહીં થાય. આપણે જ્યારે સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ રાખીએ તો ચોક્કસપણે એમાં એકબીજાને મળવાનો આનંદ હોવો જોઈએ, ઉજાણીનો ભાવ પણ હોવો જોઈએ. આપણે ઉત્સવ મનાવવા જઈ રહ્યા છીએ એવું મનમાં હોવું જ જોઈએ, ચોક્કસ છે, અને આપણે સૌ એના માટે જ ભેગા થયા હોઈએ છીએ. પરંતુ જ્યારે પણ આપણું ફંક્શન ચાલતું હોય ત્યારે ફંક્શનની મર્યાદા પણ આપણે સૌએ જાળવવી જોઈએ, એ પણ આપણા સૌની જવાબદારી છે. આપણી વચ્ચે નાનુભાઈ માનાણી હતા ત્યારે ફૂલ હાજરી હતી, નહીં તો એ તમને કહેતે કે સૌરાષ્ટ્ર સમાજમાં અમે જ્યારે જઈએ ને ઘણા કાર્યક્રમોમાં અમારે જવાનું થાય છે, એ લોકોનો જ્યારે સ્ટેજ ફંક્શન હોય તો જેટલા લોકો હોય ને એટલી ખુરશીઓ હોય ને તો એટલી ભરેલી જોઈ, આપ સૌ અહીં ભેગા થયા છો સમાજના, આપણે ઉજાણી કરવાની છે હમણાં થોડી વાર ફંક્શન પતે પછી બધા વોટર પાર્કમાં જ રહેવાનું છે અને બધાને જ ચિલ્ડ્રન ગાર્ડન છે એનો ઉપયોગ કરવાનો જ છે, બધાના હાથે આપણે બેટ બાંધેલો છે, બધાને જ એન્ટ્રી છે. પણ સાથે સાથે આખા વર્ષ દરમિયાન, કારણ કે હવે આપણે છેક આવતા જાન્યુઆરીમાં મળીશું, કઈ તારીખ આવે છે, અને સૌ પ્રથમ તો હું એક વાર ચોક્કસ માફી માંગીશ કે આપણે આ વખતે ગયા વખતે જાહેર કરેલી તારીખ બદલવી પડી હતી, પણ એનું મૂળ કારણ એટલું હતું કે અમે જ્યારે અહીં આવ્યા ત્યારે મોદી રિસોર્ટ બુક થઈ ગયું હતું. પણ આ વખતે મનમાં એક ચોક્કસ નક્કી હતું કે સમાજના ભાઈઓને બહેનોને બાળકોને લઈ જઈએ છીએ તો થોડુંક સાથે આનંદ પણ કરાવીએ, એટલે એના લીધે તારીખ બદલવી પડી છે, થોડીક અગવડતા પડી હતી, કોઈ ગામની ઉજાણીમાં પણ ફેરફાર કરવો પડે એવું થયું હતું. કઈ તારીખ આવતી? 7/1/2024 બરોબર. દરેક ગામવાળા નોંધ લે ભાઈ, ખાસ કે બીજી વખત એમની ઉજાણી આમાં મિક્સ ના થઈ જાય જેથી કરીને કોઈ કન્ફ્યુઝન આવે નહીં, દરેક ગામવાળા ખાસ નોંધી રાખે. સાથે સાથે ભાઈઓની ક્રિકેટ ટુર્નામેન્ટ થાય છે, દીકરીઓ માટે કંઈ કરવું જોઈએ, સ્પોર્ટ્સની કોઈ એક્ટિવિટી કરવી જોઈએ? હા પાડો તો કરું, નહીં તો રવા દઉં, કરવી જોઈએ ને. કઈ રમત સૌથી વધારે ગમે છે દીકરીઓને? ખો ખો, વોલીબોલ, તો કઈ રમત કરવી છે? બોલો બોલો, દીકરીઓ માટે કરવાનું છે, ભાઈઓ તો બધા કરી લઈએ છે. આવતી વખતે આપણે ખો ખો ની કોમ્પિટિશન જેવી ભાઈઓની રમાય છે એવી બહેનોની રમાડવાની છે, એના માટેની વ્યવસ્થા, ક્રિકેટ ટુર્નામેન્ટ માટે અમે એક વ્યવસ્થા કરી છે. આ તબક્કે હું ફરી પાછો નટુભાઈનો આભાર એટલા માટે માનું છું કે એમની ગભેણીમાં જગ્યા છે, એ જગ્યાએ હાલ વેચવાના નથી, એટલે આપણું ક્રિકેટનું ગ્રાઉન્ડ એમાં બને એવું છે, એટલે આપણે એ જગ્યા સમાજે લઈ લીધી છે, હમણાં જ્યાં સુધી ના વેચે ત્યાં સુધી. હો એમાં આપણી યુવા ટીમે કે જે ક્રિકેટ રમે છે પીચ બનાવવાની ને નેટ લગાવવાની જવાબદારી એમની રહેશે, અને સાથે એમાં ક્યાંક નાની મોટી જરૂરિયાત હશે એને સરખું કરવાની કે એ નહીં, તેમાં આપણા સૌ વડીલો બેઠા છે, ભરતભાઈ છે, સૂર્યકાંતભાઈ છે, નટુભાઈ પોતે છે, એ બધા ક્યાંક ને ક્યાંક આપણે સૌ એમની મશીનરી કે એનો ઉપયોગ કરીને મદદરૂપ થઈ શકશે. જ્યારે પણ એ ખાલી હોય, ધારો કે અત્યારે એમની સિઝન હોય, પણ હોળી વખતે ધારો કે એમનું જેસીબી ખાલી હોય અથવા એમની મશીનરી ખાલી હોય તો આપણે એમને વિનંતી કરીશું કે તેઓ ગ્રાઉન્ડ બનાવવા માટે આપણને મદદરૂપ થાય. આ કરીશું આપણે, એની જ અંદર એ જ ક્રિકેટ ગ્રાઉન્ડમાં થોડુંક વધારે વ્યવસ્થિત કરીને બહેનોને પણ જો પ્રેક્ટિસ કરવી હોય તો એના માટેનું પણ આપણે આયોજન કરીશું.
પ્રવાસ જવાનો છે સિનિયર સિટીઝનોએ પાવાગઢ ગયા હતા એમાં મજા આવી હતી નથી આવી એટલે પાછું જવું હોય તો હાથ ઊંચો કરજો સિનિયર સિટીઝનો સિનિયર સિટીઝન ભાઈઓને નથી જવું લાગતું જવાનું છે ક્યાં જવું છે ઉજ્જૈન જવું છે ખોડલધામ જવું છે કે આગળ બીજે ક્યાં જવું છે સોમનાથ જવું છે સોમનાથ તો હમણાં ઘણા બધા ઉજાણીઓ જઈએ આપણે ઉજ્જૈન જઈ આવીએ પાક્કું તો આપણે આ વખત ઉજ્જૈન નું આયોજન કરી નાખીએ છીએ સૌ સિનિયર સિટીઝનો ને મહાકાલના દર્શન કરાવવાની જવાબદારી અમારી બરોબર પણ સિનિયર સિટીઝનો એ ફેરફાર તમારે જાતે કરાવી લેવાનો અમારી પાસે નહીં કરાવતા કે ભાઈ એક જ વર્ષ બાકી છે છ મહિના જ બાકી છે પણ આપ સૌ એમાં આવજો ખૂબ આનંદથી આપણે જઈશું એટલે આ કોમ્પિટિશનની જે તૈયારી છે સાથે હવે મહિલા મંડળે કીટી પાર્ટી શરૂ કરી કે કેટલા મહિને કરવાની હવે એટલે દર 3 મહિને કરશો ના પણ ટાઈમ મળે નહીં દર 3 મહિને કરી જ લેવાની પછી દર 3 મહિને વર્ષમાં 4 કીટી પાર્ટી મહિલા મંડળોએ કરવાની એનું આયોજન બેન કરશે બરોબર ને હવે બાકી જે નથી સિનિયર સિટીઝનમાં જે નથી યુવા મંડળમાં એમનું શું કરવાનું એમનું શું કરવાનું એમણે આ બધાની વ્યવસ્થામાં મદદરૂપ થવાનું અને રાહ જોવાની કે આપણે સિનિયર સિટીઝન થઈએ ત્યારે આપણે એમાં જઈશું બરોબર ને આપ સૌનો સહકાર મળી રહે આ વખતે અમે ઉજ્જૈન જઈશું તેવો વિચાર કર્યો છે કે સ્વયં સેવકોની ટીમ એ 40 થી 55 વર્ષની વચ્ચેના લઈશું અમારી કારોબારીને અમે આરામ આપીશું જે 2-4 સિલેક્ટેડ સિવાય 40 થી 55 વર્ષના જે વ્યક્તિઓ છે એમને આ ઉજ્જૈન જે લઈ જવાના છે એની વ્યવસ્થામાં અમે જોડવાના છીએ એટલે એ પણ અમારી સાથે જોડાઈ શકે જેને સ્વેચ્છાએ નામ લખાવવું હોય એ અમારે જયંતિભાઈ લખાવી દેજો એટલે જયંતિભાઈ એનો સંકલન કરી લેશે સાથે સાથે હવે એક ખાસ જાહેરાત બીજી કરવાની હતી આજના આપણા રસોઈયા છે જનકભાઈ એમણે ખૂબ એક સરાહનીય કામ કર્યું છે અને એમણે આપણને કીધું છે કે આપણા સમાજના કોઈ પણ વિધવા બેન હશે અને એનો કોઈ સામાજિક ધારો કે શ્રીમંત હોય કે લગ્ન પ્રસંગ હોય એવો કોઈ પણ પ્રસંગ હશે ભાઈ જન્મદિવસની એની ઉજવણી નહીં હું ચોખવટ કરી લઉં છું તો એમનું જો રસોડું કરવાનું હશે તો એમાં એ માલ સામાન આપી દેશે તો લેબર એ પૂરેપૂરી ફ્રી કરશે એમાં કોઈ પણ પ્રકારનો ખર્ચ લેશે નહીં ધારો કે તમે એની તારીખ આપો છો અને એ તારીખ દરમિયાન એમનું રસોડું કશે હશે અને તમારે બીજે મહારાજ નક્કી કરવો પડ્યો તો એ મહારાજનો જે ખર્ચ થશે એ પણ એ જનકભાઈ આપશે એટલે આપ સૌ જે કોઈ પણ વિધવા બેન હોય અને કદાચ એને ત્યાં આવી કોઈ પ્રસંગ હોય તો એ ચોક્કસ અમારો સંપર્ક કરજો અમે એમને કહીને આપના પ્રસંગમાં આ રીતે સહયોગી થવાનો પ્રયાસ કરીશું આ ઉપરાંત વધુમાં વધુ બાળકો આજે જ્યારે આ વોટર પાર્કમાં જવાના છે ત્યારના વાલીઓને પણ વિનંતી છે કે આપણા બાળકનો ખ્યાલ આપણે જાતે રાખવાનો છે ત્યાં છે જ ટીમ પણ આપણા બાળકનો ખ્યાલ આપણે જાતે રાખવાનો એનું ધ્યાન પણ આપણે રાખવાનું છે અમે માઇક બંધ કરી દઈએ પછી શોધવા માટે માઇકનો ઉપયોગ ન કરવો પડે કે આ નામનું બાળક મળ્યું છે અથવા આ બાળકના માતા પિતા ખોવાયા છે એવું જાહેરાત ના કરવી પડે ધ્યાન રાખજો એ પ્રમાણે જ હવે તમારા તરફથી કોઈ સૂચન હોય તો કહેજો મારી પાસે એક નામ આવ્યું છે ખૂબ સરસ આ કાર્યક્રમનો હતું નહીં પણ હું એક જાહેરાત કરું છું કે સમાજ એ પોતાની કોઈ આવક રાખતું નથી સમાજ હંમેશા દાતાઓ
અને એના સભ્યોના સહયોગથી જ આગળ વધતું હોય છે. દરેક જણ કોઈ તનથી સેવા કરતું હોય, કોઈ મનથી સેવા કરતું હોય, કોઈ ધનથી સેવા કરતું હોય છે, પણ દરેક જણ પોતાનો ફાળો આપતા હોય છે. આપણી વચ્ચે એવા જ એક દાતા શંખલપુર ગામના વતની છે એટલે ખાસ કહું છું. એમણે પોતાના ગામમાં એવી જાહેરાત કરી છે કે એ પોતે નવી હાઈસ્કૂલ બનાવી આપવાના છે. અત્યાર સુધીમાં 200 વધુ માણસોના એમણે મફતમાં મોતિયાઓના ઓપરેશન કરાવ્યા છે. દર વર્ષે દિવ્યાંગ વિકલાંગ લોકોનો એ પ્રવાસ કરાવે છે. શંખલપુર હાઈસ્કૂલમાં એમણે 25 કોમ્પ્યુટર દાન તરીકે આપ્યા છે. ઉપરાંત શંખલપુર પ્રાથમિક શાળાની અંદર એમણે હોલ પણ બનાવી આપ્યો છે અને 50 કોમ્પ્યુટર પણ દાન આપ્યા છે. આ એક શંખલપુરનો દાખલો છે. આવું દરેક ગામોમાં થતું હશે. તો એવા શ્રી અશોકભાઈ નાનજીભાઈ પટેલ એમને હું મંચ પર બોલાવવાની વિનંતી કરું છું કે તેઓ મંચ ઉપર આવશે અને અમારા કારોબારી નીતિનભાઈ અને જયંતિભાઈને વિનંતી કરીશ કે શાલ ઉડાડીને એમનું સન્માન કરશે. અને આપણે સૌ આવા દાતાને આમાંથી આપણે બધા પ્રેરણા લેવાની છો. પછી આવતી વખતે અમારે કોનું નામ આવી રીતે બોલવું એ નક્કી કરી રાખજો. એવી જ રીતે ગામમાં અશ્વિનભાઈએ પણ રૂવાવી ગામમાં 25 લાખ રૂપિયાનું દાન આપ્યું છે એમની વાડી બનાવવા માટે. બીજું હાઈસ્કૂલમાં પણ 7 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. ભલે આપણા અહીં છે, આપણા છે, પણ પોતાના ગામનું, મેં કીધું એમ, વતનની ચિંતા કરે છે, તો એમનું પણ અલગથી સન્માન થવું જોઈએ. હું નાનજીભાઈ અને મનીષભાઈને વિનંતી કરીશ કે એમનું પણ શાલ અને બુકેથી સન્માન કરે. દરેક ગામના દાતા હવે ધીમે ધીમે ખુલે છે. એટલે બાકીના ગામોમાં થયું હોય તો કહેજો અમને, જાણ થાય. દસ રૂપિયા ઇનામો કેટલા બાકી છે? ઉચ્ચતર જ બાકી. હવે આપણે, હું વધારે તમારી વચ્ચે સમય નહીં લેતા, આપણે ઝડપથી વોટર પાર્ક પણ શરૂ કરાવવાનો છે. તો આપ સૌને નમ્ર વિનંતી છે કે, અને હવે આપણે એક વિચાર એવો કર્યો છે કે અમે આપણે સૌ પહેલા 2011માં કર્યું હતું આ વસ્તુ કે દરેક ઝોનમાં જઈને સભ્યો સાથે મિટિંગ કરી હતી. આ વર્ષે પાછા એ કરવાના છીએ. 2022-23-24 વર્ષની અંદર દરેકે દરેક ઝોનમાં જઈને આવી નાની મિટિંગો આપણે નાસ્તા સાથે કરવાની છે. માત્ર ભાઈઓની જ કરવાની છે કે જેથી સમાજના ભવિષ્યના આયોજનોના ત્યાંથી સૂચનો લઈ શકીએ, એના આયોજનો કરી શકીએ, એના માટેની મિટિંગોનો પણ સમય આવવાનો છે. એટલે દરેક જણ પોતાના વિસ્તારને પોતાના ઝોનમાં પણ આ તૈયારીઓ શરૂ કરી દે. કયા સ્થળે મળવું જોઈએ, કયા સ્થળ તમારા ઝોનમાં આપણા મળવા માટે યોગ્ય છે, આની પણ એક વ્યવસ્થાનું આયોજન આપ સૌ કરશો. વધારે નહીં કહેતા, થેન્ક યુ. ભારત માતા કી જય. વંદે માતરમ. એટલે એની અંદર એક આપણે મૂકીશું કે ભાઈ એમાં કેટલી છૂટછાટ રહેશે, કે પોતે વ્યવસ્થા કરવાની રહેશે. લઈ જઈશું ખરા, પણ છૂટછાટ કઈ રીતે મૂકીશું એનું આયોજન ફરીથી આપીશું પછી આપણે. અને નીરવભાઈ કાંતિલાલ સાસણ, પટેલ માહિરા વિશાલ કુમાર કલ્યાણલાલ, બીજી દીકરી પટેલ આયુષી હરેશભાઈ મહેન્દ્રભાઈ રૂવાલી, ચાલો હવે ધોરણ 10 અને 12 પછીના ઉચ્ચતર શિક્ષણ, 4 રૂવાલી પટેલ, ક્રિમલ બાબુભાઈ અંબારામ પટેલ, ધ્રુવી જીતેન્દ્રભાઈ કેવળદાસ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ 82.1,
FYITI Information Communication 56.88 દિનેશભાઈ નાનજીભાઈ FYBSC 73.30% ડાબડી પટેલ આયુષી અમિતભાઈ ભગવાનદાસ FYBSC સેકન્ડ નંબર 70% કેસણી પટેલ ભૂમિ સુધીરભાઈ ભગવાનદાસ FY બિસાર ઉવાવી સેકન્ડ નંબર પટેલ સ્મિત જયેશભાઈ અમૃતભાઈ FYBBA 59.20% સરસાવ પ્રથમ નંબર પટેલ વૈશાલી મહેન્દ્રભાઈ રિતેશભાઈ ભગવાનદાસ FYBCOM 70% રૂવાવી થર્ડ નંબર પટેલ ગુંજન નૈલેશભાઈ કાંતિલાલ FYBCOM 69.30% ઇસ્લામપુર પટેલ ક્રિમાબેન વિનોદભાઈ શંકરલાલ SYBCOM 75% કલ્યાણ પ્રથમ નંબર પટેલ રાજ નરેશભાઈ કેવળદાસ SYBSC એગ્રીકલ્ચર 80.15% આધાર સેકન્ડ નંબર પટેલ વિપ્રા મહેન્દ્રભાઈ SYBSC એગ્રીકલ્ચર 74.60% કોટાવળ પ્રથમ નંબર પટેલ સ્મિત જીતેન્દ્રભાઈ બબર પ્રથમ નંબર પટેલ આંચલ રાજેશકુમાર રામજીભાઈ બી ઇન્ફોર્મેશન ટેકનોલોજી 90% સંડે સેકન્ડ નંબર પટેલ ભવ્ય મનીષકુમાર ત્રિભુવનદાસ બી ઇન્ફોર્મેશન ટેકનોલોજી 83.20% રૂવાવી આ બંને સેમેસ્ટર 2 પ્રથમ નંબર પટેલ પાર્થ બાબુભાઈ મોતીરા બી કમ્પ્યુટર એન્જિનિયર પટેલ હાર્વી પ્રદીપ કુમાર અઘાર અહીંયા મારી બાજુ આવશે જરા ચંદાસ બી કમ્પ્યુટર એન્જિનિયરિંગ સેમેસ્ટર 4 રૂવાવી પટેલ તીર્થ તુષારભાઈ મફતલાલ બી કેમિકલ 73.20 સેમેસ્ટર 4 જેતલવાસી પ્રથમ નંબર પટેલ ભાર્ગવી પંકજભાઈ ધનજીભાઈ બી સિવિલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 6 90% કણી સેકન્ડ નંબર પટેલ દ્રષ્ટિબેન મનીષભાઈ ત્રિભુવનદાસ બી સિવિલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 6 83.30% રૂવાવી થર્ડ નંબર પટેલ ભવ્ય જગદીશભાઈ કરશનભાઈ બી સિવિલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 6 74.80% રૂવાવી ફર્સ્ટ નંબર પટેલ દીપ જીતેન્દ્રભાઈ લાલાભાઈ બી કેમિકલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 6 87.40% અડિયા ફર્સ્ટ નંબર પટેલ નેહા અનિલભાઈ ખુશાલભાઈ બી આઈટી સેમેસ્ટર 6 79.60% કુળ ગેર ફર્સ્ટ નંબર પટેલ યશ્વી જયેશભાઈ હીરાભાઈ બી એરોનોટિકલ સેમેસ્ટર 6 53.50% કેસણી સેમેસ્ટર 6 85.63% રૂવાવી પટેલ ધનીશકુમાર જગદીશભાઈ કાનજીભાઈ બી ટેક કમ્પ્યુટર ટેકનોલોજી સેમેસ્ટર 6 89.10% સર્વા પટેલ દીપધર રમેશભાઈ જોઈતારામ પ્રથમ નંબર બી ટેક સિવિલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 8 86.50% મક્તુબ સેકન્ડ નંબર પટેલ ઋત્વિક વિક્રમભાઈ નાથાલા બી સિવિલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 8 85.20% રણોદ થર્ડ નંબર પટેલ મિહિર ભરતભાઈ જીવાભાઈ બી સિવિલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 8 83% રૂની ફર્સ્ટ નંબર પટેલ મિત રમેશભાઈ રામજીભાઈ બી કમ્પ્યુટર એન્જિનિયરિંગ સેમેસ્ટર 8 86.50% સમોડા ફર્સ્ટ નંબર પટેલ યશ મહેશભાઈ કાંતિલાલ બી કેમિકલ એન્જિનિયરિંગ સેમેસ્ટર 8 89.80% હમીરપુર ફર્સ્ટ નંબર પટેલ આયુષી વિક્રમભાઈ વિઠ્ઠલભાઈ બી ટેક ડેરી સાયન્સ 78.80 સેમેસ્ટર 8 રૂવાલ
ફર્સ્ટ નંબર પટેલ કેન્દ્રીબેન દિનેશભાઈ કાનજીભાઈ એફટીવાય બીએસસી 80.80% ફીચાર. સેકન્ડ નંબર પટેલ માહીબેન કાળીદાસ લાલજીભાઈ પીવાય બીએસસી 79.90% પાલક. થર્ડ નંબર પટેલ અનંત મહેન્દ્રભાઈ ધર્માભાઈ પીવાય બીએસસી 77.60% વાગડો. ફર્સ્ટ નંબર પટેલ મિત નરેન્દ્રકુમાર પીવાય બીબીએ 61.70% સંખારી. ફર્સ્ટ નંબર પટેલ વિમિત પ્રભાતભાઈ પિતામર દાસ બીએસસી એગ્રીકલ્ચર 84.16% સર્વા. જેટલા બાળકોના નામ બોલ્યા છે એ જ ટોકન લઈ અને પેલા ભાઈઓને બતાવશે. બાકીના બાળકોના નામ હજુ બોલવાના બાકી છે, તેઓ ટેબલથી થોડેક દૂર રેડી ઊભા રહેશે. ટોકન જે મિત્રો જોવે છે તે 48 નંબર સુધી જોશે અને એના પછી એના ઊભા રાખશે, ક્રમ નંબર 48 સુધી. બાકીના થોડી રાહ જોશે. ખૂબ ખૂબ આભાર નરેન્દ્રભાઈ. કે જેઓ કઈ ડેસ્ટિનેશન સાથે પટેલ પ્રીતિબેન જયંતિભાઈ જોઈતારા બી ફાર્મસી 79.40% સેમેસ્ટર બે કોટાવળ. સેકન્ડ નંબર પટેલ હસ્તી સંજયભાઈ જયંતિભાઈ બી ફાર્મસી 74.20% બી ફાર્મસી 78.10% સેમેસ્ટર 4 રૂવાલી. ફર્સ્ટ નંબર પટેલ દીપ કમલેશભાઈ મણીલાલ બી ફાર્મસી 72.40% સેમેસ્ટર 6 કણી. ખૂબ ખૂબ આભાર અશ્લોકભાઈ. હું ભરતભાઈ રણુજવાળાને વિનંતી કરીશ કે હવે જે આવે એમને ઇનામભાઈ એફવાય માસ્ટર પ્લાન સેમેસ્ટર 2 84.30% ઇસ્લામપુર. પ્રથમ નંબર પટેલ દ્રષ્ટિબેન ભરતભાઈ હીરાભાઈ માસ્ટર ઓફ ટેકનોલોજી 65.10% સેમેસ્ટર 4 ખાનપુર કોડી. પ્રથમ નંબર પટેલ ખુશ્બુ વિનોદભાઈ કાનજીભાઈ એમએસસી સેમેસ્ટર 4 72.86% સંખારી. ફર્સ્ટ નંબર પટેલ વંદના વિરેનભાઈ ભરતભાઈ એમએડ 84% સેમેસ્ટર 2 મણોદ. ફર્સ્ટ નંબર પટેલ ખુશીબેન પ્રભાતભાઈ પિતામરદાસ બીડીએસ 89.89% સર્વા. ક્રમ નંબર 65 થી જરા ઉભા રાખજો. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ.
હવે હું અશ્વિનભાઈને વિનંતી કરીશ કે આગળ આવતા બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરશે. અમે 63.22% સંખારી કેનાબેન પટેલ, માનસીબેન, જસુભાઈ ભીખો, રમત ગમતની અંદર ઝોન લેવાલે, જિલ્લા લેવાલે, તાલુકા લેવાલે ગયા હોય, સ્ટેટ લેવાલે ગયા હોય તેવા બાળકો જરા આવી જશે. સ્કેટિંગ જિલ્લા લેવાલે દ્વિતીય નંબર. ખૂબ ખૂબ અભિનંદન હેતવીબેનને. પટેલ, ધ્રુવ, સંદીપ કુમાર, પ્રહલાદભાઈ સાતોસણા, સ્કેટિંગ સ્ટેટ લેવલ પ્રથમ. પટેલ ધ્રુવ ખૂબ જ ઝડપથી. પટેલ કાવ્યા, નીતિનભાઈ, રમણભાઈ, ખોખો રાજ્ય લેવલ અંદર અભિનંદન. પટેલ સૌમ્ય, મુકેશભાઈ, કાંતિલાલ, ખાનપુર કોડી, યોગાની અંદર સુરત જિલ્લા લેવલ, ખૂબ ખૂબ અભિનંદન સૌમ્ય. પટેલ કૃષિબેન, કૌશિકભાઈ, પ્રેમજીભાઈ પાલક, ડ્રોઈંગ એક પાત્ર અભિનય સુરત SMC ની અંદર આગળ પડતો ભાગ લીધેલ છે, અભિનંદન કૃષિબેન. પટેલ મનન, રજનીકાંત, બબલદાસ મેસા, ફૂટબોલ જિલ્લા લેવલ રિલાયન્સ કંપની અંદર રિલાયન્સ કપમાં. પટેલ હેત, દિલીપભાઈ સંખલપુર, ખેલ મહાકુંભ ખોખોની અંદર ભાગ લેનાર, ખૂબ ખૂબ અભિનંદન. પટેલ વ્યોમ, નીતિનભાઈ, રમણલાલ, કલ્યાણા, એથ્લેટિક્સમાં, દોડમાં, બ્રોડ જમ્પમાં, કબડ્ડીમાં સુરત જિલ્લા લેવલે વ્યોમ, નીતિનભાઈ, રમણલાલ, કલ્યાણા, ખૂબ ખૂબ અભિનંદન વ્યોમ. હોય કોઈ પણ ઉચ્ચતર ક્ષેત્ર સુધી તમાસ્ટર છે ત્યાં 2 સેમેસ્ટરે 1 વર્ષ પૂરું થાય, 4 સેમેસ્ટરે 2 વર્ષ પૂરું થાય, 6ઠું સેમેસ્ટર પૂર્ણ થાય એટલે 3જું વર્ષ, 4 વર્ષનો કોર્સ હોય તો 8મું સેમેસ્ટર પૂર્ણ થાય એટલે 4થું વર્ષ. આપણે ઘણી વાર સેમેસ્ટર 1, 3, 5 અને 7ની માર્કશીટો મોકલીએ છીએ. આ માર્કશીટો ક્યારે પણ ગ્રાહ્ય રહેવાની નથી, એટલે જ્યાં સેમેસ્ટર હોય ત્યાં આપણે સેમેસ્ટર 2, સેમેસ્ટર 4, સેમેસ્ટર 6, સેમેસ્ટર 8 અને એથી પણ આગળ હોય તો સેમેસ્ટર 10 હોય તો શક્યતા નહીવત છે. તો એની માર્કશીટ આપણે આપણા ગામના કારોબારીને આપવાની છે. સેમેસ્ટર મમ્મી પપ્પાને ખબર ન હોય તો બાળક પાસે યાદ રાખી અને લખાવી લે. બીજી બાબત, કેટલાક પેરેન્ટ્સના મનમાં પ્રશ્ન થતો હોય, અમારે તો હજુ માર્કશીટ આવી જ હોતી નથી, કાંઈ વાંધો નહીં, ઓનલાઈન માર્કશીટ પણ આપણે ગ્રાહ્ય રાખીએ છીએ. પણ મેં કીધા એ સેમેસ્ટર 2, 4, 6, 8, 10 આ સેમેસ્ટરને ખાસ ધ્યાનમાં રાખવાના છે. કેટલાક વાલી બહુ ઉત્સાહી હોય, હજુ બાળકને નર્સરીમાં બેસાડ્યું, દિવાળીનું રિઝલ્ટ આવ્યું અને માર્કશીટ મોકલી દીધી. આવા 3 બાળકોની માર્કશીટ આવેલી છે, અહીંયા કેન્સલ કરવામાં આવેલી છે. એ બાળકે પહેલું વર્ષ પૂર્ણ કર્યું નથી, ચાલુ વર્ષ. તો એ બાળક નેક્સ્ટ વર્ષે ઇનામને પાત્ર બને છે તો ખાસ ધ્યાનમાં રાખવા. હવે કેનેડા, શિકાગો, જર્મની, ઓસ્ટ્રેલિયા, ટૂંકમાં વિદેશમાં જવાનો ક્રેઝ દિન પ્રતિદિન વધી રહ્યો છે. તમારું બાળક કયા ફેકલ્ટીમાં છે, કયો સિલેબસ ભણી રહ્યું છે, કયું એનું સેમેસ્ટર છે, ન તમારા કારોબારીને ખબર હોય, ન અહીંયા માર્કશીટ જોનારને ખબર હોય, ન ઉત્તેદારને ખબર હોય, તો પ્લીઝ જ્યારે પણ તમે માર્કશીટ આપો છો તમારા ગામના કારોબારીને, ત્યારે તમારા ગામના કારોબારીને બરાબર સમજાવો. ગામના કારોબારીઓને પણ નમ્ર વિનંતી, જ્યારે વિદેશની માર્કશીટો હોય ત્યારે ખાસ દરેક વસ્તુ એની જાણીને આવે.
બીજી એક બાબત ખાસ ધ્યાનમાં આવે, માની લો કે હું રસ્તામાંથી નીકળતો હોય, હું રૂની ગામનો, રસ્તામાં કોટાવડ ગામ આવ્યો, ઉદાહરણ આપું છું, એને કીધું દશરથભાઈ આને જરા લેતા જાઓ ને માર્કશીટ, તમારા ગામની માર્કશીટ તમારા ગામના કારોબારીને જ આપવાની છે. કેટલાકની ફરિયાદ હોય છે અમારા ગામનો કારોબારી ધ્યાન નથી આપતો, સાંભળતો નથી, આ નથી, એ તમારા ગામનો પ્રશ્ન છે, તમારે હલ કરવાનો છે. જો એ ન સાંભળતો હોય તો પ્લીઝ સોર વેલકમ, તમે આવી જાઓ, તમે સાંભળો, તમારા પ્રશ્નના તમારા ગામના પ્રશ્નને હલ કરો. આ આપણી પોતાની જવાબદારી છે, આપણે જ નિભાવવાની છે, બરાબર? આ ખાસ ધ્યાનમાં રાખજો. વિદેશની માર્કશીટ હોય ત્યારે પોતાના ગામના કારોબારીને બરાબર સમજાવીને મોકલવાનો. બીજું એક ખાસ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે પણ આપણે વિદેશ બાળક અભ્યાસ કરતું હોય અથવા તો ગુજરાત કે ભારતમાં અભ્યાસ કરતું હોય, માની લો કે સેમેસ્ટર 2 ની પરીક્ષા એને આપી છે પણ માર્કશીટ આવી નથી, ક્યાં સુધી? આપણો સમારંભ થાય છે ત્યાં સુધી. અને લોકો આજે કઈ તારીખ થઈ? 15 તારીખ. 2 બાળકોને, એક બીબીએમાં વિદ્યાર્થી છે મક્તુબોર, એક બીજો વિદ્યાર્થી છે અને સેમેસ્ટર 2 અથવા 4 ની માર્કશીટ આજની તારીખે આવી નથી, બરાબર છે? એ હવે કારોબારીની અંદર પ્રશ્ન હું મૂકવાનો છું કે આવા બાળકને, કારણ આજે તારીખ પૂરી થઈ ગઈ, હવે એ બાળકનું રિઝલ્ટ આવશે, નેક્સ્ટ વર્ષે બાળકના રિઝલ્ટનું શું, એ એક પ્રશ્ન જ. તો જ્યાં સુધી આપણો સ્નેહ મિલન ભરાય છે, ચાલુ સ્નેહ મિલન ના દિવસે પણ જો માર્કશીટ આવી જાય તો કારોબારીને ત્યારે આપી દેવાની, તાત્કાલિક ટોકન બનાવીશું, તાત્કાલિક એને રિઝલ્ટ માટે ગ્રાહ્ય ગણીશું. કેવા સંજોગોમાં? આપણી ઉઘરાવવાની તારીખ પૂરી થઈ ગઈ છે અને પછી રિઝલ્ટ આવ્યું છે ત્યારે. પણ આવા સંજોગો હોય ને ત્યારે એનું જો બીજા સેમમાં હોય તો પહેલા સેમની માર્કશીટ ફરજિયાતપણે કારોબારીને આપવાની અને જણાવવાનું કે આ તારીખ સુધી એનું રિઝલ્ટ આવ્યું નથી, માટે સેમ 1 ની, 3 ની કે 5 ની માર્કશીટ આપેલી જ. તો કારોબારીના ધ્યાનમાં રહે, વધુ ને વધુ બાળકોને ઇનામ મળે એવો આપણો પ્રયત્ન હોય છે. આપણા દાતાઓ 17 બેઠેલા જ, કોઈ દિવસ એમણે એવો પ્રશ્ન કર્યો નથી કે આટલા બધા ઇનામ કેમ. આપણે પ્રયત્ન શું કરવાનો છે કે વધુ ને વધુ બાળકો યોગ્ય લાયકાતવાળા આવે, ઇનામ લે, એ આપણો પ્રયત્ન હર હંમેશા રહ્યો છે, ભવિષ્યની અંદર પણ રહેશે. 2-4 માર્કશીટો એવી એમ કે ધોરણ 9 ની અંદર હાલમાં અભ્યાસ કરે છે, 8માનું રિઝલ્ટ ના આપ્યું પણ આ દિવાળી પહેલાં જે એક્ઝામ ગઈ ને એનું રિઝલ્ટ આપી દીધું, એનું રિઝલ્ટ આપી દીધું. પહેલા આપણે ફોન કરતા, હવે આ બધું બંધ. ભૂલ કોને કરી? આપણે કરી. ભોગવવાનું કોને? આપણે. બીજો બાળક શું કામ ભોગવે? માની લો કે 95% તમારા બાળકને છે, તમે આવી અધૂરી માર્કશીટ આપી છે, એ માર્કશીટ કેન્સલ જ થશે. કેમ કે એના પછીનો જે રેગ્યુલર બાળક છે ઇનામને પાત્ર બને એટલા માટે તમે ભૂલ કરી, તો ભૂલના ભોગ આપણે બનવાનું થશે. આ કેટલીક ચોખવટ કરું છું. બરાબર છે? એટલે ખાસ 2 બાળકોની માર્કશીટ એવી આવી, છેલ્લું પેજ આવી ગયું, એમાં સ્કૂલનું નામ નથી, બાળકનું નામ નથી, એમાં ધોરણ નથી, બરાબર? અમે પ્રશ્ન કરીએ કારોબારી, એટલે કારોબારી કે ને સાહેબ એની પાછળ એના મમ્મી પપ્પાએ લખ્યું છે ને નામ ને ધોરણ ને, એ શું એ પ્રમાણિત છે? બોલો, પ્રમાણભૂત કહેવાય ન કહેવાય? ક્યારે પણ ન કહેવાય. સ્કૂલનું નામ ઉપર હોવું જોઈએ, ધોરણ હોવું જોઈએ, સાલ હોવી જોઈએ, બરાબર છે? તો એ માર્કશીટ પ્રમાણિત. એટલે અમે એવી માર્કશીટોને પણ કેન્સલ કરીએ જ. બીજી એક ખાસ બાબત, હવે ઇંગ્લિશ મીડિયમનો ક્રેઝ થતો જાય છે, ઇંગ્લિશ મીડિયમની અંદર ગ્રેડેશન આવે છે, ઓન્લી ફોર ગ્રેડેશન. બાલભવન વાળાને ઉપાધિ નથી, કેમ? બધાને જ આપણે ઇનામ આપીએ છીએ. પણ ધોરણ 1 પછી ગ્રેડેશન હોય તો પ્લીઝ તમે સ્કૂલમાં જઈ એની અંદર ટકા લખાવડાવો, સ્કૂલમાં જઈને ટકા લખાવડાવો, તો અહીંયા પહેલો બીજો ત્રીજો નંબરની ખબર પડે. બીજી એક વસ્તુ ધ્યાનમાં આવે છે, એક બાળકની માર્કશીટ હતી,
એની અંદર ચાલુ વર્ષ લખેલું સ્કૂલ વાળે રિઝલ્ટ જૂના વર્ષનું 21-22 નું સ્કૂલ વાળે 22-23 લખેલું. જોકે એ પેરેન્ટ્સની ભૂલ નથી, સ્કૂલની ભૂલ છે, પણ માર્કશીટ જ્યારે આપણે લઈએ ત્યારે સ્કૂલનું ધ્યાન દોરો. ત્રીજી બાબત, સ્કૂલ વાળાને કહો કે અંગ્રેજી માધ્યમ ઇંગ્લિશની સામે કૌંસમાં લપે એ ફેલ, ફર્સ્ટ લેંગ્વેજ સેકન્ડ લેંગ્વેજ નહીતર ઉપર લખે, અંગ્રેજી માધ્યમ કેટલાકમાં લખ્યું જોતું નથી. હવે એને અંગ્રેજી માધ્યમની ગણવી કે ગુજરાતી માધ્યમની ગણવી કે મરાઠી માધ્યમની ગણવી, જોકે એમાં આપણી ભૂલો હોતી નથી, થોડીક સ્કૂલવાળાની હોય છે, પણ જસ્ટ થોડીક માર્કશીટ જોઈ અને સ્કૂલવાળાનું ધ્યાન દોરો કે ભાઈ આવી પરિસ્થિતિ છે, બરાબર છે. અને છતાં સ્કૂલવાળા કે અમારે આ જ આવશે, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, આપણે માર્કશીટની સાથે એક બોનોફાઇડ લેતું આવવાનું ભાઈ આ બાળક ઇંગ્લિશ મીડિયમમાં ભણે જ. એટલે માર્કશીટો જ્યારે હાથમાં આવે છે ત્યારે આવી કેટલીક વિસંગતતાઓ જોવા મળે છે. એટલે પ્લીઝ પ્લીઝ અને પ્લીઝ મહેરબાની કરીને થોડુંક ધ્યાન આપો. આપણા બાળક માટે આપણે માર્કશીટ મોકલાવીએ છીએ, પડોશીના બાળક માટે નહીં. એક જમાનો આવ્યો છે પાછો, કારોબારી માગે એટલે વોટ્સએપ કરી દેવાનો, ભલે બિચારાને કાઢવી હોય કોપી કાઢે, ન કાઢવી હોય કાંઈ, હા આ જમાનો આવ્યો છે, વોટ્સએપ કરી દેવાનો. ભાઈ મેં તો તને વોટ્સએપ કરી હતી ને પાછો બળાપો નીકળે. કારોબારી આપણો ગામનો જે સભ્ય હોય તે આપણા ગામની એક સેવા કરી રહ્યો છે, એના ઘર સુધી માર્કશીટ પહોંચાડવાની જવાબદારી આપણી છે. એ માર્કશીટ જે સ્થિત હોવી જોઈએ, વંચાય તેવી હોવી જોઈએ, કેટલીક બાબતો અમારે જે જોવાની છે તે સ્પષ્ટપણે જોવાય તેવી હોવી જોઈએ. એ ઝેરોક્સ કઢાવવા જઈએ ત્યારે પેલા એ કાઢિયા પીન લઈને નીકળી જવાનું નથી, જોવાનું જ, કોઈ ખૂણો કપાઈ ગયો નથી ને, એમ મહત્વની બાબત કપાઈ જાય તો પછી અર્થ શું રહે એમ. તો પ્લીઝ થોડા જાગૃત થઈએ, આપણા માટે થવાનું છે, આપણા બાળક માટે થવાનું છે, નહીં કે મારા કે કારોબારી માટે કે અન્ય કોઈ માટે. તો નમ્ર વિનંતી, માર્કશીટો જરા વ્યવસ્થિત મોકલો, આપણા ગામના કારોબારીને સમજાવીને કહો જ્યારે કોઈ એમાં વિસંગતતા અથવા કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય ત્યારે, બરાબર છે. તો કાર્યક્રમને હવે આગળ વધારીએ છીએ. જેતુભાઈ હરિબેન ભગવાનદાસ ઉગરદાસ રૂવાવી પટેલ, મધુબેન રમેશભાઈ અંબાલાલ સમોડા પટેલ, મહેન્દ્રભાઈ ખોડીદાસ ત્રિકમદાસ સરસાવ પટેલ, કાશીબેન વાનાભાઈ મક્તુપુર પટેલ, પ્રિયંકાબેન નાનજીભાઈ પીતંબરદાસ સરવા પટેલ, લાડુબેન જોરાભાઈ મનોરદાસ મક્તુપુર પટેલ, ગોવિંદભાઈ કાનજીભાઈ સરસાવ પટેલ, પુરુષોત્તમભાઈ ખેમચંદભાઈ મક્તુપુર પટેલ, સાહેલ કુમાર મણિલાલ મૂલચંદાસ સમોડા પટેલ, મોહનભાઈ ખેમચંદાસ મક્તુપુર પટેલ, પ્રવીણભાઈ હિરદાસ ભીંચાલ પટેલ, કરશનભાઈ ગંગારામ કાશીરામ રૂવાવી અને પટેલ પ્રહલાદભાઈ જીવરામદાસ રૂવાવી, આ બધાને આપણે 2 મિનિટ ઊભા થઈ અને સમજાવી. કાંઈ વાંધો નહીં ભાઈ, બરાબર છે.
ચાલો ઓકે સર. Short pass. Tu hai pani, 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 pani.